नमस्कार मित्रों, आज आप आवी गया छे हेमाबेन वसावड़ा ने त्या मम्मीज यमी किचन। आम तो आपणा माटे छे ने रेसिपी माटेनो आपणे एक प्लेटफॉर्म राख्यू हतुं, परंतु पछी मने थयुं के अलग अलग एवी व्यक्तिओने पण लावीए के जे लोकोने रेसिपी सिवाय पण घणुं बधुं जे समाज माटे करता होय छे। हेमाबेन वसावड़ा एवी ज रीते कोरोना समयथी अने एना पहेलाथी, सेतुनું નામ આ ચેનલના દર્શકો માટે નવું નથી, સેતુના બાળકો માટે તો એ ખૂબ કરે જ છે હેમાબેન, પણ એ સિવાય પણ માનસિક જે વિકલાંગ બાળકો છે, જેને આપણે કહીએ છીએ કે જે ગોડ ગિફ્ટેડ બાળકો છે, એમના માટે એમણે કોરોના કાળથી ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર્યા છે। જનરલી ઘણી વખત કેવું હોય કે આપણે હાઉસવાઈફ છીએ, ઘરે બેસીને કંઈક કરવું છે, તો આવી કોઈ સમાજસેવા પણ કરી શકાય। અને બીજું કે માનસિક જે અસ્વસ્થ બાળકો છે, એમના માતા પિતા એને બહાર નથી લઈ જઈ શકતા, એમને સ્કૂલે નથી મોકલી શકતા, એવા સમયે એ હેમાબેન કે હેમાબેન સિવાય કોઈ બીજા વ્યક્તિ પાસેથી પણ આ રીતની શિક્ષા લઈ શકે છે। કેમ છો હેમાબેન? સરસ। હેમાબેન, તમારા કાર્ય વિશે વાત કરો। જય હાટકેશ, મારા ગુરુમાં હરમિલાબેન વચરાજાનીને મારા વંદન। અને બીજો એક ખાસ હું આભાર માનું તો મારા ફેમિલીનો કે મારા પરિવારનો આપ બધી પ્રવૃત્તિ પ્રત્યે ખૂબ જ સાથ સહકાર છે। અને આ જે છોકરા મારી સાથે હતી, પહેલાં મારે કોરોના સમય દરમિયાન 10 જણ કરતા હતા, પણ પછી બધાને પોતપોતાની રેગ્યુલર લાઈફમાં આવવા માંડ્યા, એટલે પછી અત્યારે મારે 2 સ્ટુડન્ટ છે, પણ મારે સંખ્યા સાથે નિસ્બત નથી, પણ 2 છે એ આજથી 3-3.5 વર્ષ થયા, તોય પણ એ લોકોનો ચાલુ જ છે ઓનલાઈન શિક્ષણ। અને એ છોકરાઓ તો બરાબર, પણ એના પેરેન્ટ્સને પણ હું પેરેન્ટ્સનો પણ હું આભાર માનું છું। 3.5 વર્ષ થયા, અને પહેલાં મેં એકણાથી પહેલાં સામાન્ય જ્ઞાન મેં શરૂઆત કરી, પછી મને એમ થયું કે ના, આમાં મને રિસ્પોન્સ મળે છે, શરૂઆતમાં આપણે ધીરજ ઘણી રાખવી પડે છે આ બધા છોકરા કરવા ભણાવવા માટે, પણ પેરેન્ટ્સ શરૂઆતમાં એ લોકો પાસે બેસતા, પણ પછી છોકરાઓ સેટ થઈ ગયા મોબાઈલમાં, એટલે પછી પેરેન્ટ્સ નતા બેસતા, અને પોતાની મેળે એક નિમિત કિકાણી છે, પછી સવન વસાવડા છે, આવા ઘણા છોકરાઓ મારી આગળ ઓલું કરતા, અને ટાઈમે જે સમય કહું ને એ સમયે છોકરાઓ આવી જ જતા, એમાં જરાય 2 કે 3 રિંગની મારે વગાડવાની જરૂર નથી પડતી, એમ એ લોકો એટલા જ એક્સાઇટ હતા કરવા માટે। હેમાબેન, તમને આ વિચાર કેવી રીતે આવ્યો કોરોના સમયમાં? હા, એમાં એવું છે કે કોરોનાનું જ્યારે અમારે સેતુ બંધ થયું, એ પછી અમારે છોકરાનું શું, આટલા વખતે અમારે કોરોનામાં હું પહેલેથી જ આવત છું એમ, એટલે છોકરાનું અમારે એકબીજાને એટેચમેન્ટ થઈ ગયું હોય, અને એ લોકોને ફોન કરતા આવડે, ઘણા છોકરા વિડીયો કોલ કરે તો ઘણા વારંવાર ફોન કર્યા કરે, એટલે મને એમ થયું કે ભાઈ આવી રીતે ખોટે ખોટો ફોનમાં વાતચીત કરીને સમય વેડફવો, એના કરતાં એ લોકોને અમુક સમય હું નક્કી કહી દઉં, તો એ જ સમયે એ લોકો હારે એ લોકોને જે થોડું ઘણું એને લેવલ પ્રમાણે જ્ઞાન મળે એવો હું પ્રયત્ન કરું, એટલે પછી મેં આ જે છોકરાના અમુક લોકોના જે ફોન આવતા હતા, મિહિર છે, પાર્થ છે, સવનભાઈ છે, એટલે એ લોકોને પછી મેં પેરેન્ટ્સને વાત કરી, તો એ લોકો એગ્રી થયા, અને આ રીતે મારું સેતુનું ઓનલાઈન ટીચિંગ ચાલુ છે। વાહ વાહ, બહુ જ સરસ। અને ઓનલાઈનનો એક એ ફાયદો છે કે તમે માત્ર રાજકોટ નહીં, દુનિયાના કોઈ પણ છેડે બેઠા હો, હા, તો પણ તમે આ વસ્તુનો લાભ લઈ શકો। હા, બરાબર છે, એક મારી સ્ટુડન્ટ છે એ ભાવનગરથી છે, આવે છે, બરાબર, અને એકદમ નિયમિત છે। અચ્છા, અને એને રાષ્ટ્રગીત કે કાંઈ આવડતું નતું, પણ મારે મને એવી ટેવ છે કે શરૂઆતમાં આપણે ગાયત્રી મંત્ર, પછી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, અને છેલ્લે રાષ્ટ્રગીત। વાહ વાહ, બહુ સરસ। એટલે અત્યારે મારે જે છોકરાઓ જે આવે છે એ બધાને રાષ્ટ્રગીત સારી રીતે ફાવે છે, અને બારે ક્યાંય લોકોને જે આપણે વિશ્વા એક છે ત્યાં ભાવનગરમાં, તો એને બહાર પોતે ગાયું હતું, તો પોતાને પતંજલિ વાળાએ પ્રમાણપત્ર પણ આપેલું। વાહ વાહ, બહુ જ સરસ। અને 15 ઓગસ્ટ છે જ, હા, તો પછી એ નિમિત્તે આપણે એ પણ એક વખત સાંભળશું બાળકો પાસેથી। અને બીજું તમે શું શું શીખવાડો છો આ બાળકોને? હા, હું આમ તો આ છોકરાને લેવલનું પશુ પક્ષીના નામ, ફળ ફૂલના નામ, બરોબર, સજીવ નિર્જીવ, વિરોધાર્થી, બરોબર, પછી આપણા રાષ્ટ્રીય ચિહ્નો, વાહ વાહ, પછી વારના નામ, મહિનાના નામ, પછી કયા મહિનામાં કયા કયા તહેવાર આવે, ગુજરાત આપણા બધા તહેવાર ગુજરાતી મહિનામાં જ હોય છે, પણ ધારો કે સંક્રાંત છે તો એ એક જ એવો તહેવાર છે કે 14 જાન્યુઆરી ઇંગ્લિશ મહિના પ્રમાણે, બરોબર, અને પછી બધા જે તહેવાર છે તો એ તહેવારમાં એમાં ક્યાંય કઈ કઈ પ્રસાદી ધરાવવામાં આવે છે, અરે વાહ વાહ, હા, એનું બને ત્યાં લાગ્યું એવો હું પ્રયત્ન કરું કે એ લોકોને સામાન્ય જ્ઞાનની એ લોકોને સમજ પડે, બરોબર, રાજકોટમાં જોવાલાયક સ્થળો, વાહ વાહ, ત્યાં શું શું છે, પછી સજીવ શું શું ખાય,
પછી વૃક્ષને ઉછેરવા માટે શું શું કરવું જોઈએ, બહુ જ સરસ. એટલે મારી રીતે આ લોકોને છોકરાનું લેવલનું જે હોય એ હું ધીમે ધીમે વિચારું, અને મને એટલું સારું છે કે ભાઈ આમાં સેતુવાળા કોઈ પણ છે કે મારા મારા રિલેટિવ્સ છે કે એ લોકોને વાત કરું એટલે એ લોકો મને ગાઈડ કરે કે હેમાબેન આ કરાવી શકાય છે, એટલે એ રીતે હું ફોલો કરવાનો પ્રયત્ન કરું છું. બરોબર. અને જનરલી એવું છે કે સેતુનો ટાઈમ છે એ સાંજનો છે, તો સવારે બાળકો, સેતુના બાળકો પણ સવારે તો ઘરમાં ફ્રી જ હોય છે, તો એ લોકો પણ આનો લાભ લઈ શકે ખરા? હા બરાબર છે. બરોબર ને? એટલે ધારો કે કોઈ પણ બાળક છે એ બીજે ક્યાંય એક્ટિવિટી કરવા જતું હોય તો એ બપોર પછી જતું હોય અથવા એનો કોઈ ફિક્સ ટાઈમ હોય. તમારો શું ટાઈમ છે? મારો સવારે 11 થી 11:30 11 થી 11:30 એટલે એ ટાઈમ પણ બહુ સરસ છે કે ધારો કે જો બાળકને અનુકૂળ આવી જાય તો માતા એની રીતે ફ્રી રહી શકે અને પોતાનું ઘરનું કામ કરી શકે. વાહ. વિશ્વા ધ્રુવીલ નમસ્તે કરો. આ ભાવનગરથી છે. અચ્છા. અને આ રાજકોટ. વાહ. વિશ્વા ધ્રુવીલ નમસ્તે કરો. ધ્રુવીલ ચાલો હવે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. સ્ટાર્ટ. ચાલો બે જણ બોલો. હું મનમાં બોલીશ, બે નો અવાજ આવવો જોઈએ. બટુ હા ચાલો વિશ્વા બોલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ચાલો જન ગણ મન. વિશ્વા બેટા ઝંડો ત્યાં નીચે હું ટટા. જન ગણ જય હે જય હે જય 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 હે ભારત જય હિન્દ. ચાલો ઓગસ્ટ છે, આજે શું છે? હા 15મી ઓગસ્ટે આપણો દેશ સ્વતંત્ર થયો હતો. શું થયો હતો? હા એટલે આજે આપણે 15મી ઓગસ્ટ ને લગતું આપણે બધું બોલશું. બરાબર. તમે લોકો મને જવાબ દેશો ને? હા બે ને હું છે ને વારાફરતી પૂછીશ, એટલે બે વારાફરતી જવાબ દેજો, વચ્ચે બોલવાનું. હા હવે વિશ્વા આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. હા ધ્રુવીલ આપણો રાષ્ટ્રીય ધ્વજ? ત્રિરંગો. સાબાસ. પછી વિશ્વા આપણું રાષ્ટ્રીય રમત? હોકી. હા પછી રાષ્ટ્રીય પ્રાણી? ધ્રુવીલ સાબાસ. ને રાષ્ટ્રીય ફળ કયું છે વિશ્વા? કેરી. કેરી. અને રાષ્ટ્રીય તહેવાર? ધ્રુવીલ રાષ્ટ્રીય તહેવાર અને સાબાસ. અને વિશ્વા તું રાષ્ટ્રગીત કયું છે? હા જન ગણ મન. હવે આજે હું તમને અમુક પોસ્ટર દેખાડીશ અને એ શું કરે છે એ તમે લોકો કહેશો ને બે જણ. હા એટલે બે નું હું નામ બોલીશ એ પ્રમાણે તમે જવાબ દેજો. બરાબર. ધ્રુવીલ આ ખ્યાલ આવે છે આ શું છે? ધ્રુવીલ નહી પો પોલી. હા પોલી શું કરે છે ને ખબર છે ધ્રુવીલ? આપણું ધ્યાન રાખે. અને કોને પકડે છે એ પોલીસ? કોને પકડે? ચોર ને પકડે. ચોર કોને કહેવાય ખબર છે? ચોર કોને કહેવાય? હા જે આપણી વસ્તુ છાની માની લઈ જાય એમ. બરાબર ને? હા પછી વિશ્વા આ આ શું છે ખબર છે? આ ડ્રાઈવર. હા ડ્રાઈવર શું કરે? બસ ચલાવે છે. બરાબર. વાઘ ક્યાં રહે? સાબાસ. વાઘ ક્યાં રહે ધ્રુવીલ? બો. હા વાઘ. પછી ગધેડીના બચ્ચાને ખોલ. અરે વાહ. ઘેટીના બચ્ચાને ગા. કારક ચાટ. માક્ષ માપાટ. પોષ મહા ફા પાટણ ચૈત વૈ વૈશાખ જે જેઠ અષાઢ
સાબાસ અને ધ્રુવી અંગ્રેજી મહિનાના નામ બોલ તો પટુ આપડે જો શનિ આ મારો સન ધ્રુવી છે, એને જન્મથી સેલિબ્રલ પાલસી છે અને એને ભણવામાં અને એમાં બધામાં બહુ તકલીફ પડે. આમ તો એ સેતુ હોબી સેન્ટરમાં રેગ્યુલર જાય છે, પણ જ્યારથી કોરોનામાં જ્યારે બધી સંસ્થાન બધું બંધ થઈ ગયું ત્યારથી ધ્રુવીનું સેતુ બી બંધ થયું, ત્યારે જ સેતુ સંસ્થાના હેમાબેને ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર્યા. ત્યારથી એને ઓનલાઈન ભણવાનું ચાલુ કર્યું છે હેમાબેન પાસે. અને એમાં ભણતા ભણતા આજે લગભગ 3 વર્ષ થઈ ગયા. એને ભણવામાં ખૂબ જ સરસ છે અને જે કાંઈ મૂનો ભણાવી શકું કે મૂનો કરાવી શકતી હોઉં એ હેમાબેન પાસે ખૂબ સરસ કરે છે. અને એને આમ તો વાંધો તો પડે, પણ હેમાબેન પાસે એ સારું કરી લે છે. અને એ ઉપરાંત એને ભણવાની કે આમ બધા કામ કરવાની એને ખૂબ જ ધગસ છે. નવું નવું શીખવું હોય, નવું નવું પૂછા કરે, અને એને પોતાના બી કામ બધા લગભગ કરી લે છે. નાવાનું બી જાતે કરી લે, બ્રશ કરી લે, જમી લે, એ બધું જાતે જ કરે છે. અને આ બધે છતાં એ મારા ઘરના જે બધા કામ હોય એમાં બી મને બહુ જ મદદરૂપ થાય છે. શાક લઈ આવું તો એ બધા શાક બધા છૂટા પાડી આપે, બધા થેલીમાં ભરી આપે. અને જમવામાં તો જો કે એ જાતે જમી લે છે અને પહેલાં કરતાં ખૂબ સમજદાર થઈ ગયો છે. અને માતંગી નમસ્કાર, હું મહેતા વંદના ભાવનગરથી વિશ્વાના વાલી. વિશ્વા છે એ હેમાબેન પાસે ઓનલાઈન ક્લાસમાં જોડાયેલી છે. 3 વર્ષથી હેમાબેન પાસે ઓનલાઈન ક્લાસીસમાં જોઈન થયેલી છે. શરૂઆત થઈથી પ્રાર્થના, એકડા અને કક્કોથી એમ ધીમે ધીમે સમય જતાં વિશ્વામાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ઘણું બધું એની પાસેથી શીખી છે. એ આપણી કલ્પના બહાર છે કે આ બાળક પણ આવું શીખી શકે ઘરે, એને મૂળ પ્રેક્ટિસની જરૂર હોય છે. એટલે હેમાબેનના ક્લાસીસ સોમથી શુક્ર ચાલે છે. એમાં હેમાબેન બધા ટોપિકને આવરી લે છે. સોમવારે કે મંગળવાર ગમે તહેવાર જે બાળકોનો મોડ હોય એ પ્રમાણે એને ભણાવે છે. બાળકો આજે એમ કે મિસ આજે આપણે વાહનના નામ બોલવા છે, કારીગરોના નામ બોલવા છે કે સજીવ નિર્જીવ, તો એ પ્રમાણે બોલાવે છે. શુક્રવાર હોય છે એમાં રમત રમાડે બાળકોને, છોડકણા, બાળક વાર્તા કે રામ ભગવાન કૃષ્ણ ભગવાનની વાર્તા કે છોકરાઓને પિક્ચરના ગીત ગાવા હોય તો પિક્ચરના ગીત ગવડાવે. છોકરાઓ પણ ગાય છે પિક્ચરના ગીત, એ લોકોને આવડે છે. સ્મિત હતો એ તો આજે એમ કે આજે કયો વાર છે, તો સ્મિત એમ કે આજે શુક્રવાર, યા હુ કરે એટલે કે આજે આપણે ગીત ગાવાના છે. વિશ્વા છે તો એને લાલાની સેવા કરે છે તો ભજન ગાવા ગમે, કીર્તન ગાવા ગમે, એટલે એને પાસે લાલાના કીર્તન ગવડાવે કે છૂટી છૂટી ગયા તો વિશ્વા ગાય છે, એ રીતે મજા આવે છે. એકવાર ટીચર બનવાનો વારો રાખે એટલે પોતે બાળકોને પોતે એમ કે આજે તમે ટીચર બનો, અને પોતે વિદ્યાર્થી બને. પછી બાળકોને એમ કે તમે આજે મને પૂછો, ધ્રુવીલભાઈ, ધ્રુવીલ સર, પછી વિશ્વા મેડમ એમ કહીને હેમાબેન એને બોલાવે. એટલે વિશ્વા છે, હેમ, ધ્રુવીલભાઈ છે, એ બધા પૂછે કે મિસ આજે વારના નામ બોલો, તો હેમાબેન બોલે કે આજે સોમવાર, પછી ગુરુવાર, તો કે નહીં 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 મિસ, ખોટું ખોટું ખોટું, આજે સોમવાર પછી મંગળવાર આવે એમ. એટલે એ લોકોનો એ ટીચર બનવાનો એટલો આનંદ હોય છે ને કે વાત ન પૂછો, એમાં ત્યારે બહુ ખુશ હોય. મિસ ત્યારે આવી રીતે ખોટું એમ કે ખોટું ઉચ્ચાર કરે કે સોમવાર પછી ગુરુવાર આવે, એટલે ત્યારે એ લોકોને આમ એકદમ નિખાલસ હશે કે નહીં મિસ ખોટું ખોટું એમ. એવી રીતે એ લોકોને ટીચર બનાવીને મજા આવે છે. બીજું એને રોજિંદા વ્યવહારમાં આપણે રોજિંદી જે કામગીરી હોય એમાં કે વિશ્વાને એમ કે તું આજે તારા મમ્મીને શું હેલ્પ કરીશ ઘરમાં, મદદમાં કે તું શાક સમારી દઈશ કે કપડાં સૂકવી દઈશ કે કંઈ બી કરજે, એનો ફોટો પાડીને તું મને મોકલજે વોટ્સએપ ઉપર. એટલે અમે હું એને વોટ્સએપ ઉપર ફોટો પાડીને મોકલું, એટલે બીજે દિવસે સવારે વિશ્વને બધા બાળકો શરૂ ક્લાસ જોઈન્ટ થાય એટલે એમ કે આજે વિશ્વા માટે આપણે તાળી પાડીએ, કારણ કે એને મમ્મીને આવી રીતે હેલ્પ કરી છે, મદદ કરી છે. વિશ્વાને એમ કે તારું જ કામ તારે જાતે કરતા શીખવાનું, જેમ કે માથું ઓળવું તારી રીતે, હાથે નાહી લેવું, તારી જાતે માથું ધોતા શીખવું. એટલે એ ધીરે ધીરે હેમાબેન બાળકોને પ્રોત્સાહન મળે એટલે આવું કહે એટલે બાળકોને પ્રોત્સાહન મળે એટલે એની જાતે કરતાં પોતાની દૈહિક ક્રિયા કરતાં શીખી ગઈ છે. બીજું કે એક એટલું મિસનો ફોનની રાહ જોતા હોય કે એક રિંગ વાગે ને એટલે તરત એનો રિસીવ ફોન કરી લે, એ
એક પણ એને રજા પાડવી ગમતી નથી વિશ્વાને, એમ કે રજા મારે જોતી નથી. એટલે હેમાબેન એને બાળકોને તહેવારોની ઓળખ આપી કે તહેવારમાં કઈ આપણે હું આપણે રોજિંદા જીવન આપણે શું કરીએ કે તહેવારોના નામ બોલાવીએ કે આજે આ બધા તહેવારોના નામ છે, ફળના નામ છે. પણ હેમાબેન એમાંય ડીપમાં જાય કે ફળના નામમાં તો કે ફળ કયા ફળ છે એમાં બી નીકળે, કયા ફળ છે એમાંથી ઠળિયો નીકળે, અને કયા ફળમાંથી છે કયું ફળ છે તેમાંથી જ્યુસ બને. એટલે આપણે આપણને તો એવું ખ્યાલ કે આપણે બાળકોને આપણે એમ કહીએ કે ભાઈ ખાલી ફળના નામ આપણે એને શીખવાડીએ કે ફળના નામ બોલો, ફૂલના નામ બોલો, પણ હેમાબેન એમાંય ડીપમાં જાય. એવી રીતે તહેવારના નામ બોલાવે એમાં તે કયા તહેવારમાં કયા પ્રસાદી હોય છે, કયા ભગવાનની પૂજા થાય છે, એ બધું આજે છોકરાઓને ખ્યાલ આવવા માંડ્યો છે. બીજું વિશ્વાને એવું હતું કે એ કે તારીખ કે કેલેન્ડર જોવાની આદત નહોતી, એ હેમાબેને એને પ્રેક્ટિસ કરાવી કે રોજ તમારે પહેલાં પૂછે કે આજે કઈ તારીખ છે, કયો મહિનો છે, કયો વાર છે અને કઈ સાલ ચાલે છે, કયા આમ અત્યારે આ મહિનો ચાલે છે તો આ મહિના પછી કયો મહિનો આવશે, આજે મંગળવાર થયો છે તો કાલે કયો વાર થશે, એ બધું એને શીખવાડ્યું છે. એટલે રોજિંદુ એ ઉઠે એટલે તરત પહેલાં હેમાબેનનો મિસનો ફોન આવવાનો છે, એટલે એ પહેલાં કેલેન્ડરમાં જોઈ લે તારીખ કઈ છે, વાર કયો છે. એ આજે કેલેન્ડર જોતાં પણ આવડી ગયું છે, ઘડિયાળ જોતાં શીખી ગઈ છે. રોજ હેમાબેન ઘડિયાળ જોવાની પ્રેક્ટિસ પડાવે એટલે આજે ઘડિયાળમાં જોતાં એને પણ આવડી ગયું છે. બીજું કોઈ બી ગેસ્ટ કે રિલેટિવ અમારા ઘરે આવ્યા હોય એમ પૂછે કે વિશ્વ કંઈ કરે છે અત્યારે, તો એ વિશ્વ એમ આનંદથી એમ ઉત્સાહથી કે ના હું પણ ભણું છું, ઓનલાઈન ક્લાસીસ ભણું છું એમ કે. એટલે બધા એમ કે હા તું ઓનલાઈન ક્લાસીસ તને આવડે છે બધું એમાં, તો કે હા મારા મિસ મને ભણાવે છે, રાજકોટથી ભણાવે છે, મને બધું આવડે છે. એટલે એમાં એને ખુશી થાય છે. એટલે થેન્ક્સ.